મહત્વપૂર્ણ સમાચાર. વિપક્ષમાં બેસવું ભાજપનો અહંકાર. શિવસેનાના સાંસદ સંજય રાઉતની આ પ્રતિક્રિયા. પરિસ્થિતિ માટે શિવસેના જવાબદાર નહીં, સીધો બીજેપી પર આક્ષેપ. અને આ ભાજપનો અહંકાર જનતાનું અપમાન છે. શિવસેના લેકિન હમ ઉસ બારે મે હમારી કોઈ શિકાયત નહીં હૈ. હમ રાજ્યપાલ કે નિર્ણય કા આદર કરતે કોમન મિનિમમ પ્રોગ્રામ તૈયાર કરાયચે. મી સરકારચે નેતૃત્વ શિવસેના મતલબ મુખ્યમંત્રી શિવસેનેચા શિવસેનેચાચ હોય. મુખ્યમંત્રી શિવસેનેચાચ વાયલા હવા. ખરો મંજે ભારતીય જનતા પક્ષને ભૂમિકા ઘેલા પાજી હોતી. પણ ભારતીય જનતા પક્ષ વિરોધી પક્ષાત બસાયલા તૈયાર આહે. પરત પરત સાંગતોય ભારતીય જનતા પક્ષ વિરોધી પક્ષાત બસાયલા તૈયાર આહે. પણ ઠરલ્યાપ્રમાણે શિવસેનેલા મુખ્યમંત્રી પદ દ્યાયલા તૈયાર નહીં. म्हणूनच मला असं वाटतंय की एक शिवसेनेच्या विरुद्ध फार मोठं षडयंत्र आहे. आणि या षडयंत्राचे धनी आणि महाराष्ट्राचे दुश्मन होण्याची जबाबदारी कोणत्याही पक्षानं आपल्या शिरावर घेतली नाही. शिवसेना रास्ता कुछ भी हो का मतलब क्या है? आपने ट्वीट किया है सर, विचारधारा अलग है. એસોસિએટ એડિટર નીરુ ફોન લાઇન પર જોડાઈ ચૂક્યા છે. નીરુ, અત્યારે મહારાષ્ટ્રની જે રાજનીતિ ગરમાઈ છે અને સત્તાનો સંઘર્ષ ક્યાંક અહીંયા દેખાઈ રહ્યો છે. શિવસેના પણ ક્યાંક મક્કમ છે સરકાર બનાવવા માટે. આજે કોર કમિટીની બેઠક છે, લગભગ સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. નીરુ, બિલકુલ, અત્યારે થોડી વાર પહેલા સંજય રાઉતે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું અને ખાસ કહેવામાં આવ્યું છે કે હાલ મહારાષ્ટ્રમાં જે પણ રાજકીય સંકટ સર્જાયું છે તેના માટે શિવસેના જવાબદાર નથી. આ તેમણે પત્રકાર પરિષદમાં કહ્યું છે. અને ખાસ તો તેમણે એ પણ કહ્યું છે કે ભાજપે શિવસેના ઉપર જેટલા પણ આરોપો આક્ષેપો લગાવ્યા છે તે ખોટા છે. અને મહારાષ્ટ્રમાં અત્યારે જે પરિસ્થિતિ સર્જાઈ છે તેને લઈને ભાજપ એવું ઈચ્છી રહી છે કે રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય એવી સ્થિતિ સર્જવામાં આવી છે. આ સંજય રાઉતે પત્રકાર પરિષદમાં પોતાનો બયાન આપ્યો છે. જોકે થોડી વખત પહેલા જ શરદ પવારે પણ જ્યારે મીડિયા સાથે વાતચીત કરી તો એમને સાફ સ્પષ્ટ કરી દીધું છે કે શિવસેના તરફથી અત્યાર સુધી તેમની પાસે કોઈ પણ પ્રસ્તાવ નથી આવ્યો સરકારનું ગઠન કરવા માટે. સંજય રાઉતે જ્યારે કે પોતાની પત્રકાર પરિષદમાં કોંગ્રેસ અને એનસીપી બંનેને આહ્વાન કર્યું છે કે તમામ પાર્ટીઓ એક સાથે આવી એકજૂટ થઈને સ્થિર સરકાર બનાવે મહારાષ્ટ્રમાં. હવે 16મી વારમાં જ એક ખાસ બેઠક યોજાવાની છે. અત્યારે શરદ પવારના સિલ્વર ઓક જે બંગલો છે ત્યાં એનસીપીના તમામ નેતાઓ જે છે ત્યાં હાજર રહેવાના છે. કોર કમિટીની બેઠક તેઓની યોજાવાની છે અને આગળ તેઓ શું પગલાં લે છે તે જોવું રહ્યું. સોનિયા ગાંધી સાથે પણ કોંગ્રેસના તમામ વરિષ્ઠ નેતાઓની અત્યારે વાતચીત ચાલુ છે. તો અહીં લગભગ ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. નીરુ, હવે નવી સરકાર રચાય તો કયા સમીકરણોને ધ્યાનમાં રાખીને રચાશે અને એનસીપી તરફથી શું શરત રાખવામાં આવી હોઈ શકે? સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે તેમાં મુખ્ય પ્રધાન પદ માટે ઉદ્ધવ ઠાકરેનું નામ સામે આવી રહ્યું છે. અને સાથે જ ગૃહ પ્રધાનનું જે પદ છે તેને લઈને કોઈ પણ પાર્ટીઓમાં અત્યારે સ્પષ્ટતા નથી આવી રહી. કારણ કે તે કોઈમાં પણ સહમતિ નથી બની રહી કોઈ પણ પાર્ટીઓમાં ગૃહ પ્રધાનના પદને લઈને. અને ખાસ જો એનસીપી કોંગ્રેસ અને શિવસેનાનો તમામ ત્રણેયની જેટલી પણ ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા છે તે મેજિકલ ફિગર જે જોઈએ છે સરકાર રચવા માટે તેઓ ત્રણેય પાર્ટીઓ મળીને મેજિકલ ફિગર અચીવ કરી લે છે. તો અત્યારે હવે જોઈ રહ્યું કે આખરે સોનિયા ગાંધી જે કોંગ્રેસના તમામ હાઈકમાન્ડર જે નિર્દેશ આપે છે તે મુજબ તેઓ સરકાર રચવા માટે પરમિશન આપે છે કે નહીં કોંગ્રેસને અને એનસીપીને શિવસેનાની સાથે એ જોવું રહ્યું. જોકે હાલ શરદ પવારના ઘરે પણ એક મહત્વપૂર્ણ બેઠક થઈ રહી છે. થોડી વારમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે આખરે કોંગ્રેસ અને એનસીપીને સાથે શિવસેના મળીને સરકાર રચશે કે નહીં. બિલકુલ નીરુ, આભાર આ તમામ માહિતીને પૂરી વિગતો આપવા બદલ. તો લગભગ સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. પણ અત્યારે આપને એ તમામ વિગતો આપી દઈએ કે જ્યાં શિવસેનાના સાંસદ તરફથી સંજય રાઉત તરફથી જે પ્રતિક્રિયા રિએક્શન સામે આવી રહ્યા છે, બીજેપી પર તેઓ રીતસરના ગાજી રહ્યા છે, વરસી રહ્યા છે અને જનાદેશનું અપમાન કર્યું છે તેવું કહ્યું છે. અને જે ફોર્મ્યુલા નક્કી કરવામાં આવ્યું હતું તે ફોર્મ્યુલા સાથે
ક્યાંક તેઓ પાછા ફરી ચૂક્યા છે. આ પ્રકારનું જે નિવેદન છે તે સંજય રાઉત તરફથી છે. જોવાનું રહેશે કે આ સત્તાની ખેંચતાણ અને સત્તાનો જે સંઘર્ષ મહારાષ્ટ્રમાં થયો છે તેમાં અત્યારે તો સૌથી આગળ જો દોડવા હોય તો તે શિવસેના દેખાઈ રહી છે. કારણ કે બીજેપીએ તેનું વલણ બિલકુલ સ્પષ્ટ કરી દીધું છે કે તેમની પાસે જાદુઈ આંકડો એટલે જે બેઠકો હવી જોઈએ સરકાર બનાવવા માટે તે ફિગર નથી, માટે તેઓ વિપક્ષમાં બેસવા માટે તૈયાર છે. મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા અંગેની હલચલ તેજ થઈ છે. દિલ્હી અને મુંબઈમાં બેઠકોનો દોર શરૂ થયો છે. શિવસેના એનસીપીના ટેકાથી સરકાર બનાવવા માટે મથામણ કરી રહી છે અને તેવામાં આજે શિવસેનાના ધારાસભ્યોની પણ બેઠક મળશે તો બીજેપીની કોર કમિટીની બેઠક વર્ષા બંગલોઝ ખાતે મળવા જઈ રહી છે. આ તરફ એનસીપીની કોર કમિટીની બેઠક વાયબી ચૌહાણ ઓડિટોરિયમમાં મળશે. દિલ્હીમાં 10 જનપદ ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળવાની છે. એક બાદ એક આજે બેઠકોનો દોર શરૂ થયો છે. આ તરફ બીજેપીના તમામ જે ચૂંટાયેલા ધારાસભ્યો છે તેઓની બેઠક મળવાની છે. આ સાથે શિવસેનાની કોર કમિટીની બેઠક અને આ તરફ કોંગ્રેસ અને એનસીપીની પણ બેઠકો મળવા જઈ રહી છે. સાંજે સોનિયા ગાંધી સાથે પણ તેઓ ચર્ચા કરવાના છે. એટલે જે પ્રકારે કોંગ્રેસના ત્યાંના જે ધારાસભ્ય છે ત્યાંનો જે નેતાગણ છે તેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે સરકાર બનાવવા માટે તેઓ તૈયાર છે, પણ અંતિમ નિર્ણય જે છે તે તેમના હાઈકમાન્ડ તરફથી નક્કી કરવામાં આવશે. સ્વાભાવિક છે કે કોંગ્રેસના અત્યારે અધ્યક્ષ એવા સોનિયા ગાંધી આ અંગે આખરી નિર્ણય કરશે કે તેમને શિવસેના સાથે જવું કે નહીં. નેશનલ કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ શિવસેનાને ટેકો જાહેર કરશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે, અને કરશે તો કઈ શરતોને આધીન, કયા સમીકરણો આગામી સમયમાં રચાશે આ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.